कोरोना वायरस ने लईने देशभरमां अने पहेलीवार समाजना सहयोगथी कम्युनिटी कोविड आइसोलेशन सेंटर बनावामां आव्युं छे। हॉस्पिटलमां दाखल करवानी आवश्यकता नथी तेवा दर्दी माटे देशनुं पहेलुं कम्युनिटी कोविड आइसोलेशन सेंटर सूरतमां कार्यरत थयुं छे। पाटीदार समाजे आंबा तलावडी खाते आ सेंटर कार्यरत करवामां आव्युं छे, जो के प्रजापति समाजनुं सेंटर आजकालमां शरू थई जशे। समाज माटे कोविड आइसोलेशन सेंटर तैयार करवामां आव्युं छे ते देशनी पहेली घटना होवानुं खुद गुजरातना आरोग्य सचिव जयंती रविए जणाव्युं छे। कोरोना वायरसनुं संक्रमण सूरतमां सतत वधी रह्युं छे, त्यारे सरकार द्वारा सतत दर्दीओने तकलीफ नहीं पड़े ते माटे सरकारना आरोग्य अग्र सचिव जयंती रवि सूरतमां छेल्ला 3 दिवसथी रोकाया छे, ત્યારે આગામી દિવસમાં દર્દીની સંખ્યા વધે તો તેને પહોંચી વળવા માટે હોસ્પિટલ સાથે સગવડ માટેનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવાની આવશ્યકતા નથી તેવા દર્દી માટે દેશનું પહેલું કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર સુરતમાં કાર્યરત કરવામાં આવ્યું છે। હાલના સંજોગોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકો માટે બેડ ખાલી રહે તે જરૂરી છે। કોરોનાના 80% દર્દીઓ એવા છે જેને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી। આવા દર્દીઓ પોતાના ઘરે જ સારવાર લઈ શકે છે અને ઘરે સારવાર લેવામાં કેટલીક મુશ્કેલી છે, જેમ કે ઘરમાં વડીલ કે બાળકો હોય તો તેમને ચેપ લાગવાનો ભય રહે છે। ઘરમાં એટેચ બાથરૂમ નહીં હોય તો હોમ આઇસોલેશન માટે અલગ રૂમ નહીં હોય તો ઘરે સારવાર મુશ્કેલ છે। માઇલ્ડ લક્ષણ ધરાવતા દર્દી હોસ્પિટલમાં દાખલ થાય તો એક બેડ રોકાયેલો રહે, સાથોસાથ હોસ્પિટલના માહોલને કારણે તેમના માનસ પર અવળી અસર પડે। આવા તમામ બાબતોને ધ્યાનમાં લઈ કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટરનો વિચાર આવ્યો છે। આ માટે આરોગ્ય સચિવ જયંતી રવિની હાજરીમાં પાલિકા ખાતે પ્રજાપતિ સમાજ અને પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી। બંને સમાજે કતાર ગામના કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર બનાવવા તૈયારી બતાવી છે। સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આંબા તલાવડી ખાતે આવેલી સમાજની વાડી આજથી કાર્યરત કરી દેવાયું છે। પ્રજાપતિ સમાજ દ્વારા વસ્તાદેવડી રોડ પર કોમ્યુનિટી હોલમાં કોમ્યુનિટી સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્થળે સમાજના જ તબીબો દર્દીઓની સાર સંભાળ રાખવામાં આવશે, જો કે આજ પ્રકારનું દેશનું પહેલું કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર સુરતમાં અને તે પણ ખુદ રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિના હાથે શરૂ કરવામાં આવ્યું છે। જી નામ જયેશભાઈ બોરડા। આ પાટીદાર સમાજની અંદર આ વ્યવસ્થા કરવામાં આવી છે। અત્યારે સુરતની અંદર બહુ કેસો વધી રહ્યા છે, એને ધ્યાનમાં લઈ અને અમારા આગેવાન મથુરભાઈ સવાણી અને લાલજીભાઈ પટેલ એને લગભગ માનો ને 24 કલાક પહેલાં એવું કીધેલું, ભાઈ આપણે અહીંયા લોકો નાના માણસોને કઈ રીતે ઉપયોગી થઈ શકીએ એની માટેની આ વ્યવસ્થા બધી કરવામાં આવી છે। નાના માણસો એટલે કઈ રીતે નાના માણસો, જે ભાઈ એક રૂમ રસોડામાં રહેશે, એક રૂમમાં રહેશે, એને ડૉક્ટરે જો આઇસોલેશનની કીધું ભાઈ તમારે આઇસોલેશનમાં રહેવું પડશે, દાખલ થવાની જરૂર નથી, અને એક રૂમમાં રહેતા હોય એને કઈ રીતે આઇસોલેશન રહી શકે, ડિસ્ટન્સ રહી કરી શકે, એની માટે આ વ્યવસ્થા આપણે કરવામાં આવી છે કે અહીંયા રહે, અહીંયા ફ્રીમાં જમવાનું મળશે, પાટીદાર સમાજ તરફથી રહેવાનું મળશે, અને આ વ્યવસ્થા આખો હોલ છે એમાં બધા ભાઈઓ રહેશે, બીજી બાજુમાં 24 બેડની વ્યવસ્થા કરી છે, રૂમ અલગ અલગ એટેચ સંડાસ બાથરૂમવાળી રૂમો અમારી પાસે છે, એ રૂમોની અંદર બહેનો રહેશે કે જેને કોઈને કોઈ પણ નાના માણસો હોય રૂમ રસોડામાં રહેતા હોય એને કોઈ પણ જાતની તકલીફ ન પડે અહીંયા, એની માટેની આ વ્યવસ્થા એની કરવામાં આવી છે અને તદ્દન ફ્રી, કોઈ પણ ચાર્જ આમાં લેવાનો નથી। શા માટે આ જરૂરિયાત ઊભી કરવામાં આવી? જરૂરિયાત તો બે વસ્તુ ધ્યાનમાં લીધી કે ભાઈ અહીંયા બહુ કેસો સુરતની અંદર અત્યારે કતારગામ વરાછામાં રીતે વધી રહ્યા છે, તો જે કેસો વધી રહ્યા છે એમાં આપણે કઈ રીતે સમાજે નક્કી કર્યું કે આપણે હેલ્પ કરીએ, કોર્પોરેશનને સરકારને કઈ રીતે હેલ્પ થઈ શકે, તો આવું વિચાર્યું કે ભાઈ આપણે બીજે જગ્યાઓ નથી, અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં જગ્યાઓ નથી, સિવિલમાં જગ્યાઓ નથી, તો એની માટે આપણે અહીંયા અલગથી વ્યવસ્થા સારી રીતે કઈ રીતે થઈ શકે એની માટે આ વ્યવસ્થા કરી છે। રોજે તમે પણ જાણો છો કે રોજ કેસો વધતા જાય છે, તો લોકોને આઇસોલેશન ડિસ્ટન્સ રાખવું હોય તો ઘરે રાખી શકે એવા ન હોય એની માટેની આ વ્યવસ્થા છે।